नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો દી બ્રેકિંગ ન્યૂઝ. તો જોઈએ આજના મહત્વના સમાચાર દીવથી અમારા સંવાદદાતા બિપિન બામણિયા સાથે. દીવના વણાક બારા મુકામે શ્રી સંયુક્ત કોળી સમાજ દ્વારા શ્રી મહાકાલેશ્વર મંદિરના જીર્ણોદ્ધાર બાદ પ્રથમ મહાશિવરાત્રિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. દર વર્ષની જેમ દીવના વણાક બારા મુકામે વડીસેરી કોળી સમાજ, શ્રી વણક પરપા કોળી સમાજ અને શ્રી વાડી વિસ્તાર કોળી સમાજના સંયુક્ત ઉપક્રમે અને ધર્મપ્રેમી એવા દીપેશભાઈ અને ઉમેશભાઈના સહકારથી જ્ઞાતિના ઈષ્ટદેવની ઉજવણીના પાવન અવસર પર શ્રી મહાકાલેશ્વર મંદિરના જીર્ણોદ્ધાર બાદ પ્રથમ મહાશિવરાત્રિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી, જે અંતર્ગત દિવસભર મંદિરના પ્રાંગણમાં મહાઆરતી, વાદ્ય ગાતે પાલખી યાત્રા, ભજન કીર્તન, પ્રસાદ, રાત્રિભર જાગરણ વગેરેનું આયોજન કરવામાં આવ્યું. બહોળી સંખ્યામાં ગ્રામજનો મહાઆરતીમાં જોડાયા હતા. મહાશિવરાત્રિના આ પાવન અવસર પર સમાજના અગ્રણીઓ અને યુવકો દ્વારા મંદિરની દુલ્હનની જેમ સજાવવામાં આવે છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લીધો હતો. દિવસભર આયોજિત દરેક પ્રસંગોમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી પાલખી યાત્રામાં પણ શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા. વણાકબારા ખાતે મહાશિવરાત્રિનું ખાસ મહત્વ રહેલું છે. આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન શ્રી સંયુક્ત કોળી સમાજ દ્વારા વર્ષોથી કરવામાં આવી રહેલું છે. અહીં ગ્રામજનો સહિત આજુબાજુના ગામના લોકો તેમજ પર્યટકો પણ દર્શનાર્થે આવે છે. આ પ્રસંગે સમાજના પટેલો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, દી બ્રેકિંગ ન્યૂઝ, દીવ. દીપિલા લડકી બારીયા, સંયુક્ત સમાજના માનદ મંત્રી શ્રી. આ તહેવાર જે અમારા ગામનો તહેવાર જે છે, મુખ્ય તહેવારમાંનો એક તહેવાર છે શિવરાત્રિ. મહાશિવરાત્રિ અમારા ઈષ્ટદેવ, અમારી જ્ઞાતિના ઈષ્ટદેવ છે. એ ઈષ્ટદેવની ઉજવણી માટે કરી અને અમે આ તહેવાર ધામધૂમથી ઉજવીએ છીએ. આ તહેવારની અંદર પુરા સમયની અંદર એક નાનો એવો મંદિર હતું, પરંતુ આજે અમે એક ભવ્ય મંદિર બનાવ્યું છે અને એની અંદર પ્રથમવાર અમે આ મહાશિવરાત્રિનો તહેવાર અમે ઉજવી રહ્યા છે. આ તહેવાર વણાકબારા, વડીસેરી સમાજ, વંકપ્પા સમાજ અને વાડી સમાજના સંયુક્ત પ્રયાસથી આ ઉજવવામાં આવે છે. પરંતુ આ તહેવારની ઉજવણી અમે એ એક વ્યક્તિ ધર્મપ્રેમી ભાઈ જેનું નામ છે દીપેશભાઈ અને ઉમેશભાઈ જે છે એમના પ્રયાસથી અને એમના સહકારથી અમે આ તહેવાર ઉજવીએ છીએ. આ તહેવારની અંદર જે કંઈ ખર્ચ થાય છે એ તહેવારનો ખર્ચ એ બંને ભાઈઓ એ પોતાના શિરે ઉઠાવે છે. આ તહેવારની અંદર અમે સવારના 5 વાગે આરતી, ભગવાનની મા શિવની આરતી ઉતારીએ છીએ. ત્યાર પછી એ તહેવારની અંદર બપોરના અમે મહાશિવરાત્રિના બપોરના દિવસ અમે મહાઆરતીની અમે આયોજન કરીએ છીએ. આ આયોજનની અંદર દીપેનભાઈ અને ઉમેશભાઈ આ આરતી ઉતારે છે અને એ આરતી પછી અમે 3:30 વાગે શોભાયાત્રા પાલખીનો અમે કાર્યક્રમ કરીશું અને ત્યાર પછી સાંજના એ રાબેતા મુજબ આરતી કરવામાં આવશે. ત્યાર પછી રાતના 12 વાગે અમે મહાકાલેશ્વર ભગવાનની અમે આરતી ઉતારીશું અને ત્યાર પછી આ જે ભજન કીર્તનથી ભજન કીર્તન ગાય અને અમે આ આખી રાત જાગરણ કરીશું. આ રીતે અમારો આ તહેવાર જે છે એ સારી રીતે અમે ભવ્ય રીતે ઉજવીએ છીએ અને એમાં અમારા ગામના ભાઈ બહેનો ભવ્ય રીતે એ જોડાય છે અને એમને જે ભાવભક્તિથી એ આ ભગવાનના દર્શન કરે છે. આજુબાજુના વિસ્તારના ગુજરાતમાંથી બી કેટલાક ભાઈ બહેનો એ અહીંયા દર્શન કરવા માટે આવે છે અને એ આરતીનો અને દર્શનનો લાભ લે છે. આ રીતે અમે આ તહેવાર અમે પૂર્ણ રીતે સારી રીતે ધામધૂમથી ભાવભક્તિથી અમે અમારો આ તહેવાર ઉજવીએ છીએ અને આમાં દરેકનો અમને સાથ સહકાર હોય છે. ભાઈઓ બહેનો એ બધાનો યુવાનોનો અમને એમાં સાથ સહકાર મળી રહે છે અને આયોજન આ રીતે અમે ભવ્ય રીતે પૂર્ણ કરીએ.